गुड मॉर्निंग विद्यार्थी मित्रों, धोरण 6 गणित गम्मतना पाठ्यपुस्तकमां प्रश्न बीजो रमणनी दुकान। अहींया तमने एक दुकाननी वात करी छे जेमां वस्तुओ मळे छे अने तेनो भाव तमने सामे कोष्टकमां आप्यो छे। सफरजन अहींया तमने किलोनो भाव आप्यो छे कि 40 रुपया किलो, नारंगी 30 रुपया, कांसकी 3 रुपयानी भाव छे एनो। दात ब्रश एटले आपणे टूथब्रश जे वापरीए छीए ते 10 रुपयानो एक नंग छे। पेन्सिल 1 रुपयानी छे। नोटबुक 6 रुपया प्रति नंग अने साबुनी किंमत तमने 8 रुपया आपी छे। तो अहीं आ दुकाननो पत्रक छे जेमां आटली वस्तुओ वेचाई छे अने तेने सामे तेनो भाव आप्यो छे। हवे कहे छे कि गया वर्ष दरमियान वेचाण, तो सफरजन तमने कीधुं छे એનું ગયા વર્ષે કેટલું વેચાણ હતું તે તમને દરેક વસ્તુની વેચાણ કિંમત તમને અહીં આપી છે। તો આની સરખામણીમાં તમારે અહીં દાખલાની જે રકમ આપી છે, પહેલું રમણે ગયા વર્ષે વેચેલ સફરજન અને નારંગીના કુલ વજનને તમે શોધી શકશો એવું તમને પ્રશ્ન પૂછ્યું છે। એમાં તમને કીધું સફરજનનું વજન, તો અહીંયા સફરજનનું વજન છે 2475 કિલો, નારંગીનું વજન તમને કીધું છે 3004 કિલો। તેથી બંનેનો કુલ સરવાળો તમારે કરવાનો છે। તમારે પણ આગળથી નોટબુકમાં દર્શાવવાની છે, જો સફરજનનું વજન વત્તા નારંગીનું વજન સરવાળો કરીશું તો બંનેનું કુલ વજન આવશે 5461 કિલો। અહીંયા નારંગી અને સફરજનનું કુલ વજન થશે આપણું 5461 કિલો વજન એનું થશે। ત્યાર પછી બીમાં કીધું છે સફરજન વેચવાથી મળેલ કુલ રૂપિયા, તો કુલ સફરજનનું વજન ગુણ્યા આપણ અહીંયા ભાવ કીધું છે, તો આપણે કોષ્ટકમાં આપ્યું છે કુલ સફરજન વજન 2475 આપ્યા છે અને એનો ભાવ આપણને આપ્યો છે 40 રૂપિયા પ્રતિ કિલોગ્રામનો। તો આપણે આ બંનેનો ગુણાકાર કર્યો તો ગુણાકાર કરતાં આપણને રકમ મળી 98,280 રૂપિયા। એટલે સફરજન વેચવાથી રમણભાઈને 98,280 રૂપિયા મળશે। હવે સીમાં તમને પ્રશ્ન કીધો છે કે નારંગી વેચવાથી મળેલ કુલ રૂપિયા, હવે નારંગી વેચવાથી કુલ કેટલા રૂપિયા મળ્યા છે, તો નારંગીનું વજન આપણને અહીંયા આપ્યું છે કુલ 3004 કિગ્રા, એનો ભાવ કેટલા રૂપિયા કીધો છે આપણને 30 રૂપિયા। અહીંયા પણ આ બેનો ગુણાકાર કરતાં જે રકમ મળશે, જે 90,120 રૂપિયા મળ્યા, એ નારંગી વેચવાથી મળતો એમને કુલ નફો થયો। હવે રમણભાઈને આપણે આગળ પ્રશ્ન તમને કીધો છે કે રમણભાઈને સફરજન અને નારંગી વેચવાથી કુલ કેટલી રકમ મળે, તો આપણે સફરજન વેચતા 98,280 રૂપિયા મળ્યા અને નારંગી વેચતા 90,120 રૂપિયા મળ્યા। આ બંનેનો સરવાળો કર્યો તો બંનેનો સરવાળો કરતાં એમને 188,400 રૂપિયા કુલ કિંમત એમને નારંગી અને સફરજન વેચવાથી મળે। હવે તમને ડી કીધું છે કે દરેક વસ્તુને વેચવાથી રમણલાલને કેટલી રકમ મળી હતી તે દર્શાવતું ટેબલ બનાવો અને તે ઉતરતા ક્રમમાં મળેલ રકમની નોંધની ગોઠવણી કરો। કઈ વસ્તુમાંથી તેને સૌથી વધુ આવક થઈ છે અને આ રકમ કેટલી છે, તમને ડીમાં આ રીતે પ્રશ્ન આપ્યો છે। તો આપણે કોષ્ટક બનાવવાનું છે, તો કોષ્ટકમાં તમને અહીં પાઠ્યપુસ્તકમાં તમને ગયા વર્ષનું વેચાણ આપ્યું છે અને એનો તમને ભાવ આપ્યો છે। આના આધારે આપણે પહેલાં નોટબુકમાં કોષ્ટક બનાવીશું। તમારે આ પ્રમાણે કોષ્ટક બનાવવાનું છે કે વસ્તુ, ભાવ, વજન અને મળેલી રકમ। તો સફરજનનો ભાવ 40 રૂપિયા પ્રતિ કિલો છે કોષ્ટકમાં અને એનું કુલ વજન તમને ગયા વર્ષના વેચાણમાં આપ્યું છે, તો 2475 કિલો આપ્યું છે। હવે આ બે જે સંખ્યા આપી છે એનો તમારે ગુણાકાર કરવાનો છે કે 2457 × 40, એટલે જે જવાબ મળશે એ મળશે આપણને 98,280। ગુણાકાર કરતાં આપણને રકમ મળી એનો કોષ્ટકમાં તમારે આ પ્રમાણે જવાબ લખવાનો છે। બીજું છે નારંગી, તો નારંગીનો ભાવ છે 30 રૂપિયા પ્રતિ કિલો, કેટલું વેચાણ કર્યું છે એમને ગયા વર્ષે 3004 કિલો, એટલે ગુણાકાર કરવાનો છે અને જવાબ આવશે 90,120। એવી રીતે કાંસકી કેટલા રૂપિયા છે, 3 રૂપિયા પ્રતિ નંગના છે, એમનું વેચાણ કેટલું કર્યું છે એમને 22,760 રૂપિયા વેચાણ કર્યું છે, એટલે 22,760 × 3, તો જવાબ આવશે 68,280। એવી રીતે દાંત બ્રશના એક નંગના 10 રૂપિયા કીધા છે, ગયા વર્ષનું વેચાણ કર્યું છે એમને 25,367 રૂપિયા, ગુણાકાર કરીશું તો ગુણાકાર કરતાં 2,53,670 રૂપિયા એનો જવાબ આવશે। એવી રીતે પેન્સિલ એક નંગ છે, એક નંગ પ્રતિ નંગનો ભાવ છે, એનું વેચાણ એમને કર્યું છે
38,530। 38,530 ने एक वडे गुणाकार करो तो जवाब आयो 38,530 जवाब आशे। आ पेन्सिल किंमत थी। हवे आपने कीधु से नोटबुक, छठी वस्तु नोटबुक आपी है यनी किंमत है 6 रुपया प्रति अंक। एमने 40,002 की नोटबुक गया वर्षे वेचाण करूत इन्हें आप 6 वडे गुणिया तो गुणाकार आयो 2,40,012 गुणाकार आयो। हवे सातमी वस्तु है साबु। साबु की किंमत आपने 8 रुपया प्रति अंक आपी है। गया वर्षे वेचाण से 8 रुपया प्रति अंक कीधो है यू वेचाण से 20,005। आप 20,005 गुणिया 8 करीशू एट आप जवाब आ 1,60,040। आ प्रमाण तमारे वस्तु वेचाण भाव अने कुल अने किंमत तमारे गुणाकार करवानो छे अने कोष्टक दर्शाई दरेकनो गुणाकार आ प्रमाण तमारे दर्शावानो छे। अने आपने आगळ कीधुं छे कि जे रकम ने मळी छे तेने आपणे उतरता क्रम में गोठववानी छे। तो जो आ प्रमाणे एमने जे कई किंमत मळी छे ए उतरता क्रम में मैं गोठवीने बताई तमने कि पहली रकम 2,53,670 रुपया, 2,40,012 रुपया, 1,60,040, 98,280 रुपया, 90,120, 68,280 रुपया और छेल्ले आवशे 38,530। आ प्रमाणे रकम ने अपने उतरता क्रम में जो जवाब आव्यो ए गोठवीने मैं लखी बताव्यो छे। अने त्यार पछी एमने पूछ्यु कई वस्तु माथी तेमने सौथी वधारे आवक थई। तो एमने कई वस्तु माथी सौथी वधारे आवक थई तो दात ब्रश, जेमने ब्रश वेच्या तेमाथी सौथी वधारे आवक थई ए आवक थई 2,53,670 रुपया। तमने छेल्ले जवाब आवी रीते आप्यो छे कि रमणलाले दात ब्रश वेचवाथी सौथी वधु आवक थई 2,53,670 रुपया। तो विद्यार्थी मित्रों तमारे पण तमारी गणित नोटबुक में आ प्रमाण प्रश्न 2 गणतरी दर्शावानी छे। हवे विद्यार्थी मित्रों पान नंबर 14 पर दाखला ने गणतरी कर्या पछी तमने पान नंबर 15 पर अहीं केटलाक उदाहरण में दाखला आप्या छे, जेमा आपणुं पहेलुं उदाहरण छे वर्ष 1991 में सुंदरनगर नी वस्ती 2,35,471 हती। वर्ष 2001 में तेमां 72,958 वधारो थयो। तो तेमने 2001 में कुल केटली वस्ती थई हशे तो आ दाखलो आपणो सरवाळानो छे। तमने रकम वाँचता ज ख्याल आवी गयो हशे। तेमां तमने जवाब लखी बतावे छे कि 1991 में शहरनी वस्ती वत्ता वस्तीमां वधारो, कुल वस्ती हती 2,35,471 वत्ता 72,998 सरवाळो कर्यो। जवाब अहीं तमने करी बतावे छे 3,08,429। आ बे संख्यानो सरवाळो तमने करी बतावे छे। तो अहीं सलमाए तेनु विस्तरण कर्यु छे। जो आपणे जेम बोले ए प्रमाणे आपणे संख्यानुं विस्तरण करता पण आगळ शीखी गया छे तेने 2,35,471 विस्तरण कर्यु छे, जेमां विस्तरण करता 2,35,471 आ संख्यानुं विस्तरण कर्यु छे अने अहीं 72,958 पण विस्तरण कर्यु छे 72,958। आम तेने सरवाळो कर्यो जेमां 2,07,001,429 आम एने अलग रकम विभाजन कर सरवाळो मळ्यो तो पण 3,08,429 थाय। त्यार पछी एने 2,35,471 एटले 400+71+72,000 विभाजन 900 अने अहीं 58 विस्तरण करीने पण रकमनो सरवाळो कर्यो जे जवाब पर आपणने 3,08,429 मळ्यो। आम जवाबमां 2001 शहेरनी कुल वस्ती 3,08,429 हती। ए त्रणेय पद्धतिथी आपणे दाखलाओ गणी शकीए छीए। हवे जुओ उदाहरण 2। उदाहरण 2 मां तमने कीधुं छे कि एक राज्यमां वर्ष 2002 अने 2003 वेचायेली साइकलनी संख्या 7,43,000 हती। हवे 2003 अने 2004 साइकलनुं वितरण 8,00,100 થયું હતું। તો કયા વર્ષે સાયકલનું વેચાણ વધુ થયું હતું અને કેટલું તો આપણે જોઈ શકીએ છીએ કે જે 8,00,100 છે એમાં 7,43,000 છે એમાં વધુ સંખ્યા કેટલા વર્ષની છે એ આપણે જોઈ શકીએ છીએ કે 2003 અને 4માં સાયકલનું વેચાણ વધારે થયું હશે। તો અહીં આપણે જવાબ કરીએ તો પહેલાં નાની મોટી સંખ્યામાંથી આપણે નાની સંખ્યાનું શું કરવાનું છે બાદબાકી કરવાનું છે। તો અહીં 8,00,000 માંથી 8,00,100 માંથી
743 હજાર આપણે બાદ કરીએ છીએ, તમને કરી બતાવ્યા છે, જેમાં જવાબ આવ્યો છે 5 લાખ, તો આપણો જવાબ આવશે 57,100. હવે અહીંયા કીધું છે કે આપણે અહીંયા ઉમેરીને કરીએ, એટલે આપણે આ જે જવાબ આવ્યો છે એમાં આપણે 743,000 ઉમેરીએ, તો જવાબ આપણો ઉપર છે સંખ્યા જેવો મળે છે કે નહીં એ અહીંયા ચેક કરીએ. તો અહીંયા જો આપણી પાસે 743,000 હતા, હવે આપણો જવાબ કેટલો આવ્યો છે 57,100. એ બેનો સરવાળો કર્યો તો આપણને 8,100 મળ્યા, જે આપણો આ સાચો જવાબ છે. બાદબાકીના આપણે જવાબની ચકાસણી કરી, જે પ્રમાણે આપણો આ જવાબ જે દર્શાવ્યો છે એ સાચો છે. એટલે આપણે જવાબમાં લખીએ કે 2003 અને 2004માં 57,100 વધુ સાયકલ વેચાઈ હતી. એવી રીતે ત્રીજો દાખલો કીધું છે કે નગર અખબાર દરરોજ પ્રકાશિત થાય છે, તેમાં એક નકલ 12 પાનાની છે, દરરોજ 11,980 નકલ છાપવામાં આવે છે, તો કુલ કેટલા પૃષ્ઠ દરરોજ મુદ્રિત થયા હોય. હવે જો પેપરની વાત કરી છે, પેપરમાં દરરોજ 12 પાના છપાય છે, તો એવી કેટલી નકલ છાપવામાં આવે છે 11,980 નકલ છાપવામાં આવે છે. તો આપણે અહીંયા એવું શોધવાનું છે કે રોજ કેટલા પૃષ્ઠ એટલે કેટલા પાનાની છાપણી થઈ હશે. તો હવે આપણે એની ગણતરી કરી છે, પાન નંબર 16 ઉપર આપી છે. અહીંયા આપણને કીધું છે કે દરેક નકલમાં 12 પાના છે, તેમાં 11,980 નકલ છપાઈ છે, એને આપણે કુલ 12 પાના વડે એનો ગુણાકાર કરવાનો છે. તો ગુણાકાર અહીં તમને કરી બતાવ્યો છે, તો જવાબ તમને ગુણાકારના આધારે 143,760 નકલ દરરોજના પાના છાપવામાં આવશે. હવે ઉદાહરણ 4, નોટબુક્સ બનાવવા માટે ઉપલબ્ધ કાગળની શીટ અને 75,000 કીધી છે, દરેક કાગળ શીટ માટે 8 પૃષ્ઠો, આમાં પણ 8 નકલ પાનાનો ઉપયોગ થાય છે, દરેક નોટબુકમાં 200 પાના સમાયેલા છે, તો ઉપર ઉપલબ્ધ કાગળ શીટમાં કેટલી નોટબુક્સ બનાવી શકાય. તો અહીંયા પણ આપણે જે ઉપર દાખલાની ગણતરી કરી તેમ બે સંખ્યાને ગુણાકાર કરીએ, 75,000 ગુણ્યા 8, તો આપણો જવાબ આવશે 6 લાખ નોટબુક બનાવવા માટે અહીંયા 6 લાખ પુસ્તકો ઉપલબ્ધ છે. હવે અહીંયા કીધું છે કે 200 પુસ્તકોમાંથી એક નોટબુક બનાવી શકાય છે, તો અહીંયા આપણે ભાગાકાર કરીશું, જે તમને દર્શાવેલું છે અહીંયા 6 લાખ ભાગ્યા 200, તો અહીંયા ભાગાકાર કરીને જવાબ આપ્યો છે આપણો 3,000. તો અહીંયા આપણે જવાબમાં લખીશું કે 3,000 નોટબુક આપણે બનાવી શકીએ. તો તમારે પાઠ્યપુસ્તકમાં પાન નંબર 15 ઉપર જે ઉદાહરણ દાખલા આપ્યા છે એની સમજૂતી તમારે શીખવાની છે. અને આપણે દાખલો બીજો જે પાન નંબર 14 ઉપર હતો, જેની ગણતરી તમે નોટબુકમાં કરી બતાવી છે, એ તમારે પણ કરવાની છે.